વાપીના ભડકમોરા વિસ્તારમાં રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈશા વુમન્સ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વાપીના ભડકમોરા વિસ્તારમાં ડોક્ટર કૌશલ પટેલ દ્વારા 15 બેડની ઈશા વુમન્સ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। આ હોસ્પિટલમાં સ્ત્રી રોગો તેમજ પ્રસૂતિ અને ડે કેર સર્જરી કરવામાં આવશે। અધ્યતન સાધનો સાથેની આ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે જાણીતા તબીબો અને ભાજપના સાધારા સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કૌશલ પટેલ, ગાયનેકોલોજીસ્ટ છું। મેં ગાયનેકોલોજીનો અભ્યાસ કર્યા બાદ 6 વર્ષ ધરમપુર જિલ્લાની સ્ટેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલની અંદર સેવાઓ આપી છે અને ત્યારબાદ હવે વાપીમાં હું મારું પોતાનું ઈશા વુમન્સ હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યો છું। ખાસ કરીને વાપી ચોકડીથી લઈને વાપી સેલવાસ રોડ ઉપર એક્સક્લુઝિવ વુમન્સ હોસ્પિટલ અત્યાર સુધી હતી નહીં અને પેશન્ટ લોકોને આ રોડથી હાઈવે અથવા તો ટાઉન સુધી જવું પડતું હતું અને આપ સૌ જાણો છો તેમ ટ્રાફિકની સમસ્યા આ રોડ ઉપર ખૂબ જ રહે છે। એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચણોદ વિસ્તાર પસંદ કરીને અમે ઈશા વુમન્સ હોસ્પિટલ ચાલુ કરી છે અને હોસ્પિટલનો શુભારંભ માનનીય શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે થયું છે અને ડૉક્ટર ડીસી પટેલ સાહેબના હસ્તે થયું છે। તો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે અને આ વિસ્તારના લોકોને ખૂબ જ સારી રીતે સેવા હું આપી શકું એનું હું પૂરેપૂરી કાળજી રાખીશ। કેટલા બેડની હોસ્પિટલ છે અને કયા કયા ડોક્ટર? ઈશા વુમન્સ હોસ્પિટલ એક્સક્લુઝિવ વુમન્સ ફેસિલિટી છે, 15 બેડની હોસ્પિટલ છે જેમાં પ્રસૂતિથી લઈને સ્ત્રી રોગને લગતી દરેક સમસ્યાઓનું નિવારણની આપણી પાસે સુવિધાઓ છે અને ખાસ કરીને દૂરબીનને લગતા જે લેપ્રોસ્કોપી સર્જરી કહેવામાં આવે છે જેને કીહોલ સર્જરી અથવા તો ડે કેર સર્જરી કહેવાય છે જેનો અભ્યાસ મેં જર્મની જઈને કર્યો છે અને એ ડે કેર સર્જરી આપણે વાપીમાં પ્રથમ ચાલુ કરી રહ્યા છે જે મેજર સર્જરી હોવા છતાં સવારે સર્જરી કરીને ફક્ત 6 થી 8 કલાકમાં પેશન્ટ ઘરે પણ જઈ શકે છે। વાપી એક ઔદ્યોગિક નગરી છે અને એમાં મિની ઇન્ડિયા કહી શકાય એ રીતની જે રીતે પોપ્યુલેશન છે અને એમાં વુમન માટે સ્પેશિયલ હોસ્પિટલ જે આજે શરૂ થવા જઈ રહી છે ઈશા વુમન્સ હોસ્પિટલ, એમાં ડૉક્ટર કૌશિક પટેલ જેમણે MS નો અભ્યાસ તો કર્યો છે પણ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ વિદેશથી લાવીને પણ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં એમણે ઘણી સેવા આપી છે। મહિનામાં 400 જેટલી ડિલિવરી થતી હતી અને હવે એનો લાભ વાપીને મળવા જઈ રહ્યો છે। વાપીની સૌ જનતાને પણ હું આ માટે એક નજરાણું આપું છું કે આ હોસ્પિટલનો લાભ લઈ સારામાં સારી ડિલિવરીની સારવાર મેળવીએ અને ઈશા હોસ્પિટલને પણ શુભેચ્છા આપું છું કે એવો આ વિસ્તારની જનતાની સારી રીતે સેવા કરી શકે। ખાસ કરીને બજેટની અંદર પણ આરોગ્યલક્ષી સેવાઓની તમે ખાસ એવી સરાહના કરેલી અને જે જાહેરાતો કરવી જોઈએ એ પણ કરેલી છે। ઓવરઓલ કદાચ ગુજરાતની અને વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની વાત કરીએ તો હાલમાં કન્ડિશન કેવી છે, કઈ રીતે આપણે સુધારો કરવાના છે? જો કોરોના મહામારી દરમિયાન જે રીતે આપણા સમગ્ર દેશે એનું જે વ્યવસ્થાપન કર્યું એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની દૂરંદેશીના આભારી છે। આપણો દેશ હવે કોરોનાથી મુક્ત થવા જઈ રહ્યો છે ત્યારે જે રીતે હેલ્થ માટેની વ્યવસ્થા થવી જોઈએ સમગ્ર દેશમાં થઈ છે। લગભગ 180 કરોડ જેટલી રસીકરણ પણ થયું છે અને હવે જે કંઈ પણ વેરિયન્ટ આવે છે એની અસર રસીકરણના લીધે આપણા દેશમાં ઓછી થાય છે અને દરેક સ્ટેટ પણ આરોગ્ય માટે ઘણી બધી બજેટમાં વ્યવસ્થા કરે છે એટલે ભવિષ્ય સારું છે। ખાસ કરીને મહિલાઓને લઈને આપણું ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કન્ડિશન કેવી છે? ગુજરાતના આ બજેટમાં લગભગ 4000 કરોડનું મહિલાઓ અને બાળકો માટે એક પ્રોવિઝન કરવામાં આવ્યું છે। મહિલા સગર્ભ થાય ત્યારથી 1000 દિવસ સુધી એને પૌષ્ટિક આહાર મળી રહે એ રીતની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ સમગ્ર દેશમાં સૌ પ્રથમ શરૂ થવા જઈ રહી છે। અહીંયા અને ત્યાં કન્ડિશન ઘણીવાર આરોગ્યને લઈને જ ક્રિએટ થતી હોય છે સગર્ભા ડિલિવરીને કારણે, તો એના માટે થઈને કોઈ વિશેષ જોગવાઈ આ બાજુના વિસ્તારમાં કરી? હવે ડિલિવરીના લીધે મૃત્યુ થવાનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ ગયું છે અને જે રીતે સરકાર પગલાં લઈ રહી છે હવે આ પ્રશ્ન મોટે ભાગે